શ્રી સંસ્કાર કુમાર છાત્રાલયનું ભૂમિપૂજન અને મકાનનું ખાતામુહૂર્ત કરવામાં આવ્યું. બનાસકાંઠા વડગામ તાલુકા મથકે બનાસકાંઠા વાલ્મીકી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી સંસ્કાર કુમાર છાત્રાલય વડગામનું ભૂમિપૂજન અને ખાતામુહૂર્ત યોજાયેલ. તારીખ 25/11/2020 ને બુધવારના શુભ દિવસે બનાસકાંઠા વાલ્મીકી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી સંસ્કાર કુમાર છાત્રાલય વડગામનું ભૂમિપૂજન અને છાત્રાલયના મકાનનું ખાતામુહૂર્તના કાર્યક્રમના આયોજન ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચીમનલાલ સોલંકી અને ઉપપ્રમુખ શ્રી પૂજ્ય સંત ભાવપુરી મહારાજ તેમજ શિક્ષણ પ્રહરી અને ટ્રસ્ટના મહામંત્રી શ્રી કાનજીભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે વડગામ સીટના જિલ્લા સદસ્ય ફલજીભાઈ ચૌધરીએ ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે નવીન મકાનનું ખાતામુહૂર્ત ડોક્ટર હિતેશભાઈ ચૌધરી રાષ્ટ્રીય કારોબારી સભ્ય યુવા ભાજપા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે વડગામ તાલુકા ભાજપના પ્રમુખ પીજી રાણા, વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ચૌધરી, જિલ્લા સદસ્ય અશ્વિનભાઈ સક્સેના તેમજ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ હેતલબેન રાવલ અને વડગામ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી તેમજ પરબતજી ઠાકોર, ગુજરાત ઠાકોર સંઘના પ્રદેશ મંત્રી શ્રી તેમજ અન્ય આગેવાનો હાજર રહેલ, જેમાં બનાસકાંઠા વાલ્મીકી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત શ્રી સંસ્કાર કુમાર છાત્રાલયના ભૂમિપૂજન અને ખાતામુહૂર્તમાં પધારેલ મહાનુભાવોનો ફૂલગુચ્છ અને સાલ વડે ટ્રસ્ટી શ્રીઓ ચીમનલાલ સોલંકી અને શ્રી કાનજીભાઈ ચૌધરી, શ્રી ભાવપુરી મહારાજ, મોગજીભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ સોલંકી, ઈશ્વરભાઈ સોલંકી અને નાથુભાઈ અને ટ્રસ્ટીગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સંસ્કાર કુમાર છાત્રાલય વડગામ ખાતે 100 બાળકોને સુંદર શિક્ષણ મળી રહે તેમજ ટ્રસ્ટના મંત્રી શ્રી કાનજીભાઈ ચૌધરી દ્વારા આગામી સમયમાં વૃદ્ધાશ્રમ અને ગૌશાળા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સૌએ આવેલ મહેમાનો અને લોકો આનંદની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે ગેલેક્સી સ્કૂલના સ્ટાફગણ તેમજ વેધશાળાના સંચાલક ટીમના નરેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ રાવળ તેમજ દીપકભાઈ પંડ્યાએ શ્રી સંસ્કાર કુમાર છાત્રાલય વડગામનું ભૂમિપૂજન અને ખાતામુહૂર્તમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ.